તો વાત કરી જામનગરની જામનગરમાં મહાનગરપાલિકાની જનરલ બોર્ડની મીટિંગ મળી હતી જેમાં તેરસો અડસઠ કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે જેમાં શહેરમાં નવું અદ્યતન સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ રિવરફ્રન્ટ નેકલેસ રોડ રાત્રિ બજાર ગૌરવપંથ અને સહિતના અન્ય કામોનો બજેટમાં સમાવેશ કરાયો છે તો બજેટ દરમિયાન શહેરના પડતર પ્રશ્નોની સમસ્યા તેમજ ભ્રષ્ટાચારના મુદ્દે વિપક્ષો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને આમને સામને અનેક સવાલો કરાયા હતા આજ રોજ જામનગર મહાનગર આ જનરલ બોર્ડમાં બે હજાર ચોવીસ પચીસનું પચીસનું બજેટ રજૂ કરવામાં આવેલું હતું બે હજાર ચોવીસ પચીસના બજેટમાં જેમાં હાઉસિંગ ટેક્સ આવતો હાઉસ ટેક્સ એને સો ટકા એડવાન્સ ટેક્સ ભરનારને માફી આપવામાં આવશે અને એમાં હપ્તા સિસ્ટમ પણ રાખવામાં આવેલી છે જેમ કે કોઈના પૈસા બાકી હોય એ હપ્તાથી ભરે તો જેટલો હપ્તો ભરશે એટલો એમાંથી એને વ્યાજમાં માફી આપવામાં આવે